પોરબંદર એઆરટીઓ તથા ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે સ્કૂલ વાહન ચાલકો સાથે બેઠક યોજાઈ હતી, જેમાં સ્કૂલ સેફટી અંગેના પરિપત્રનું ચુસ્તપણે પાલન કરવા આદેશ કરાયો હતો. પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના અનુસાર એઆરટીઓ તથા જિલ્લા ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે સ્કૂલ વાહન ચાલકો સાથે એઆરટીઓની કચેરી દેગામ ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં શાળાથી બાળકોને લાવવા લઈ જવામાં વપરાતી સ્કૂલ બસ તથા સ્કૂલ વર્ધીની વાનમાં તથા પરિવહનમાં માર્ગ સલામતી અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી અને સરકારના 2019ના સ્કૂલ સેફટી અંગેના પરિપત્રનું ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવ્યું હતું. દરેક વાહન ચાલકોએ પોતાના વાહનમાં સ્કૂલ પરમિટ ન હોય તો વેકેશન ખુલે તે પહેલા સંપૂર્ણ કાર્યવાહી પૂર્ણ કરી લઈ પોતાના વાહનની ક્ષમતા પ્રમાણે જ બાળકોને બેસાડવા સૂચના અપાઈ હતી. દરેક વાહનમાં પ્રાથમિક સારવારની પેટી તથા જરૂરી અગ્નિશામક સાધનો બિનચૂક ફરજિયાત રાખવા તેમજ ખાનગી પાસિંગ ધરાવતા વાહનમાં બાળકોનું પરિવહન કરવું નહીં વગેરે ટ્રાફિક નિયમોનું પાલન કરવા અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી. વેકેશન પૂરું થતા સ્કૂલ ખુલ્યા બાદ આરટીઓ તથા પોલીસ દ્વારા સ્કૂલ વાહનોનું સંયુક્ત ચેકિંગ કરવામાં આવશે. ત્યારે કોઈ વાહનમાં નિયમ ભંગ થતો હશે તો નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. આ મીટિંગમાં આરટીઓ અધિકારી કેજી જાડેજા તથા આસીઆરટીઓ અધિકારી ડીએસ બેરા, વીએમ વાઘેલા, પીજી કુરકુટિયા તેમજ ટ્રાફિક શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેબી ચૌહાણ, કેએન અઘેરા ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. ચારે બાજુ વાહન આગળ પાછળ ડાબી અને જમણી બાજુ યલો બેકગ્રાઉન્ડમાં પીળા બેકગ્રાઉન્ડમાં લાલ અક્ષરમાં સ્કૂલ બસ. આપણે જો જનરલી ચર્ચા કરીએ તો આપણા ગુજરાતમાં 2023માં લગભગ 7800 જેટલા અકસ્માત થયા હતા, જેમાંથી લગભગ 26% જેટલા બાળકોના 26 વર્ષથી નીચેના 21% લોકોના મૃત્યુ થયા હતા. એટલે જે ગંભીર બાબત છે અને બાળકોની સેફટી માટે સરકાર પણ એટલી ચિંતિત છે. અમારા વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ, અમારા સેક્રેટરી દાસ સાહેબ પણ આ બાબતે ખૂબ જ કડક પગલાં લેવા માટે અમને સૂચના આપી છે અને પોલીસ અને અમે સંકલનમાં રહીને આ બાબતે ખૂબ જ કડક રીતે ચેકિંગ કરશું. એટલે આજની આજે તમારી આજની મીટિંગ બોલાવી છે એમાં તમે તમામ જે આરટીઓના નિયમો છે, પરમિટ રિલેટેડ સ્કૂલમાં લઈ જવા માટે વાહનમાં શું શું જરૂરિયાતો છે એ તમામની વિગતવાર ચર્ચા કરવામાં આવશે. જો તમને કોઈ પ્રશ્નો હોય તો એકવાર ચર્ચા થઈ જાય પછી આપણે એના માટેની ચર્ચા કરી લઈશું, બરાબર. અને કોઈ કોઈનો કોઈ ડાઉટ બાકી નહીં રાખે, પોલીસ પણ સાથે છે એટલે પોલીસના બંને